नमस्कार विद्यार्थी मित्रों, अत्यारे आपणे अगाउना जे विडियो में हास्ययोग जोयो हतो एमां एक अने बे रमूजी टूचकाओ जोया हता। हवे पछी आपणे त्रीजो नंबरनो जे रमूजी वार्ता छे, रमूजी टूचको छे, ए आपणे शीखवाना छीए। अहींया गृहस्वामी अने अतिथि बे विषे वात करवानी छे, एटले के घरनो मालिक अने एना घरे जे मेहमान आवे छे एनी बे वच्चेनी वातचीत થાય છે એ જોવાના છીએ। ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ સ્વાન ભયમ ન અનુભવતુ। અતિથિ કિમ સ ન દંશતિ। ગૃહસ્વામી તસ્ય દંશન સ્વભાવઃ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપિ ન જાનામિ યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ। હવે આપણે એને શબ્દો દ્વારા સમજીએ। ગૃહસ્વામી, ગૃહસ્વામીનો અર્થ થાય છે, ગૃહસ્વામી એટલે ઘરનો માલિક, અને અતિથિ પ્રત્યે એટલે મહેમાન પ્રત્યે। હવે અહીંયા શું થાય છે, ગૃહસ્વામી કે ઘરનો માલિક, હવે એક ઘરના માલિક એટલે કે એક વ્યક્તિના ઘરે, એના ઘરે મહેમાન આવે છે। હવે પરિસ્થિતિ એવી હોય છે કે જે ઘરનો માલિક છે એ ઘરના આંગણામાં બેઠો હોય છે અને ત્યાં જ એણે એક કૂતરો જે પાળ્યો હોય છે એ કૂતરાને પણ ત્યાં બાંધ્યો હોય છે, તો એ સમયે ત્યાં એક મહેમાન આવે છે અને ત્યાર પછી એ બંને વચ્ચે વાતચીત થાય છે। ગૃહસ્વામી એટલે કે ઘરનો માલિક, અતિથિ પ્રતિ કે અતિથિ અથવા તો મહેમાનને જોઈને અથવા તો મહેમાન તરફ અથવા તો પ્રતિ। ભવાન આગચ્છતુ, ભવાન આગચ્છતુ, ભવાન એટલે તમે, આગચ્છતુ એટલે કે આવો અથવા તો પધારો, કે તમે આવો અથવા તો તમે પધારો। શ્વાન ભયમ ન અનુભવતુ, હવે શ્વાન ભયમ શબ્દનો અર્થ થાય છે કૂતરાનો ભય। શ્વાન ભયમ એટલે કે તમે કૂતરાનો ભય ન અનુભવતી કે રાખશો નહીં કે અનુભવશો નહીં। હવે અતિથિ પૂછે છે એ કિમ સ ન દંશતિ, હવે ન દંશતિ શબ્દનો અર્થ થાય છે કરડતો નથી। હવે જે મહેમાન આવે છે, મહેમાન શું પૂછે છે ઘરના માલિકને કે કિમ સહ ન દંશતિ, શું તે એટલે કે કૂતરો કરડતો નથી, એમ પેલા ઘરના માલિકને પૂછે છે। હવે ગૃહસ્વામી ઘરનો માલિક જે છે એ જવાબ આપે છે તસ્ય દંશન સ્વભાવઃ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપિ ન જાનામિ। હવે ઘરનો માલિક જે છે જવાબ આપે છે કે તસ્ય, તસ્ય એટલે કે તેના એટલે કોના, કૂતરાના, દંશન સ્વભાવઃ, દંશન સ્વભાવઃ એટલે એનો અર્થ થાય છે કરડવાનો સ્વભાવ। હવે કૂતરાનો જે સ્વભાવ છે કેવો છે, તેના કરડવાનો જે સ્વભાવ છે એ વા ન વા ઇતિ એ હું જાણતો, અહમ અપિ એટલે હું પણ, ન જાનામી કે જાણતો નથી, જાનામી એટલે જાણવું અને અપિ એટલે પણ, ન એટલે ન અથવા તો જાણતો નથી, એટલે કે ઘરનો માલિક શું કહે છે કે તેના કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું પણ જાણતો નથી। યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ। યતઃ એતસ્ય, યતઃ શબ્દનો અર્થ થાય છે કારણ કે, એતસ્ય એટલે આના, પરીક્ષણમ એટલે પરીક્ષા અથવા તો કસોટી, અને અધુના એટલે હમણાં અથવા તો અત્યારે। તો અહીંયા શું થાય છે કે યતઃ કારણ કે, એતસ્ય એટલે આના અથવા તો એના, સ્વભાવસ્ય કે એના સ્વભાવ, પરીક્ષણમ એટલે પરીક્ષા અથવા તો કસોટી, અધુના એટલે હમણાં અથવા તો અત્યારે, અને ભવિષ્ય એટલે થશે, કે આના જે, કારણ કે આના સ્વભાવની પરીક્ષા અત્યારે જ થશે, આમ પેલો ઘરનો માલિક કહે છે। હવે એનો અનુવાદ જોઈએ, ઘરનો માલિક મહેમાન તરફ, મહેમાનને જોઈને આપ પધારો, કૂતરાનો ભય ન રાખશો કે કૂતરાથી બીજશો નહીં। મહેમાન શું તે કરડતો નથી, ઘરનો માલિક તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું પણ જાણતો નથી।
कारण के एना स्वभावनी परीक्षा हवे थशे। हवे ने आपणे समझिए तो अहीं शुं थाय छे के जे घरनो मालिक छे एना आंगणामां बेठो होय छे अने एनी नजीक ज एने जे कूतरो पाड्यो होय छे ए कूतरो त्यां होय छे अने ए ज समये त्यां एना घरमां कोई मेहमान आवे छे। तो सौथी पहेला तो ए मेहमान जे आवे छे ए मेहमान पेला कूतराने जोईने बी जाय छे। એટલે ઘરનો માલિક કહે છે કે તમે કૂતરાને જોઈને બીશો નહીં, તમે અંદર આવતા રહો। તો પેલો જે મહેમાન આવે છે એ મહેમાન પૂછે છે પેલા માલિકને કે શું આ કૂતરો કરડતો નથી? તો જે પેલો ઘરનો માલિક છે એ જવાબ આપે છે કે હું પણ આના જે સ્વભાવ છે એ વિશે હું પણ કંઈ જાણતો નથી, એની પરીક્ષા અત્યારે જ થશે। જો એ કૂતરો પેલા મહેમાનને કરડે તો એના પરથી સાબિત થાય કે આ કૂતરો કરડતો હશે, અને જો ન કરડે તો એના પરથી સાબિત થાય કે કૂતરો કરડતો હશે નહીં। હવે મિત્રો આપણે ચોથા નંબરની જે રમૂજી વાર્તા છે એ આપણે જોઈએ। એકદા ચોર દ્વયમ વિતકોષે લુંઠનમ કરોતિ, બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતિ, ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ। પ્રથમ ચોર, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થ ધન ગણના કરોમિ। દ્વિતીય ચોર, વ્યર્થ શ્રમ મા કરોતુ સ્વઃ વર્તમાન પત્રે વાર્તામ આગમિષ્યતિ એવ તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ। હવે અહીંયા જે ચોથા નંબરનું જે છે વાર્તા, રમૂજી વાર્તા છે, એમાં બે ચોરો એકબીજા સાથે જે વાત કરે છે એ અહીંયા આપવામાં આવ્યું છે। હવે શું થાય છે તો કે સૌથી પહેલાં બે જે ચોરો છે એ બંને ચોરો બેંકમાં જઈને ચોરી કરે છે અને ઘણા પૈસા તથા રૂપિયા મેળવે છે, અને પછી એ બંને પોતાના ઘરે જાય છે, અને તે પછીનો જે વાતચીત થાય છે અહીંયા આગળ રમૂજી દર્શાવવામાં આવ્યું છે। પહેલાં આપણે એના શબ્દ દ્વારા સમજીએ। એકદા ચોર દ્વયમ, એકદા એટલે એક વાર અથવા તો એક દિવસે, ચોર દ્વયમ, ચોર અને દ્વયમ, દ્વયમ એટલે બે અને ચોર એટલે ચોર, વિત કોષે લુંઠનમ કરોતિ। હવે અહીંયા શબ્દ છે વિત કોષે, એટલે એનો અર્થ થાય છે બેંકમાં, બેંક, અને લુંઠનમ એટલે લૂંટ કરવી, ચોરી કરવી તે। હવે એકદા ચોર દ્વયમ, એક વાર બે ચોરો વિત કોષે બેંકમાં જઈને લુંઠનમ ચોરી અથવા તો લૂંટ કરોતી કરે છે। બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતી, બહુની એટલે ઘણા, રૂપ્યકાણી એટલે પૈસા અથવા તો ધન, પ્રાપ્નોતી એટલે કે પ્રાપ્ત કરે છે, મેળવે છે। ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી, હવે ગૃહમ એટલે ઘરે, આગત્ય એટલે આવીને, વાર્તાલાપમ એકબીજા સાથે વાતચીત કરે, કરોતી એટલે કરે છે। પ્રથમ ચોર, પહેલો ચોર, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થ ધનગણના કરોમી। હવે શબ્દ છે કિયત ધનમ, કિયત ધનમ શબ્દનો અર્થ થાય છે કેટલું ધન અથવા તો કેટલા પૈસા, અને જ્ઞાનાર્થ એટલે તે જાણવું, ધનગણના પૈસાની અથવા તો ધનની ગણતરી કરવી તે। હવે પહેલો ચોર શું કહે છે કે કિયત ધનમ પ્રાપ્તમ, કે કેટલું ધન મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, તસ્ય જ્ઞાનાર્થ તે જાણવા માટે ધનગણના કરોમિ, કે પૈસાની, કે જે ધન મેળવ્યું, જે લઈ ચોરી કરીને આવ્યા છે એ પૈસાની ગણતરી કરું છું, એમ પહેલો ચોર કહે છે। હવે બીજો ચોર પહેલા ચોરને કહે છે કે વ્યર્થ શ્રમ માં કરો તું, વ્યર્થ શ્રમ એટલે કે ખોટી મહેનત, માં કરો તું કરશો નહીં, વ્યર્થ શ્રમ એટલે ખોટી મહેનત કરશો નહીં કે કરવી નહીં। સ્વ, સ્વનો અર્થ થાય છે આવતી કાલે, વર્તમાન પત્ર એટલે છાપામાં અથવા તો અખબારમાં, હવે અહીંયા કીધું છે સ્વ એટલે આવતીકાલના છાપામાં, વર્તમાન પત્રે એટલે અખબારમાં અથવા તો છાપામાં, વાર્તામ, વાર્તામ શબ્દનો અર્થ થાય છે સમાચાર, આગમિષ્યતિ એવ, આગમિષ્યતિ એવ એટલે
आवशे ज। हवे अहीं शुं कहे छे, स्वः वर्तमान पत्रे के आवती कालना छापा में वार्ता में एटले के समाचार में आगमिष्यति एव के आवशे ज ततः गणना ज्ञानम भविष्यति पछी गणतरी शुं काम करवी। आम बीजो चोर पहला चोर ने कहे छे। हवे आपणे एनो अनुवाद समझिए। एक वार बे चोर बैंक में जाए छे अने त्यां जाइने चोरी करे छे, लूट करे छे, घणा रुपया मेळवे छे, घरे आवीने ते वातचीत करे छे। पहलो चोर केटला पैसा मळ्या ते जाणवा माटे पैसानी गणतरी करू छूं। बीजो चोर, खोटी मेहनत न कर, आवती काले छापामां समाचार आवशे ज, पछी गणतरीनी जरूर अथवा तो जाण थई जशे। आम बीजो चोर पहला चोरने कहे छे। हवे अहीं शुं थाय छे, तो बे चोर बैंकमां जईने चोरी करे छे अने એ ચોરી કરીને ઘણું ધન અથવા તો પૈસા મેળવે છે અને ત્યાર પછી એ બંને પોતાના ઘરે આવે છે। તો એમાંનો જે પહેલો ચોર છે એ એમણે ચોરીમાં અથવા તો લૂંટમાં કેટલા પૈસા રૂપિયા મેળવ્યા એ ગણતરી કરવા લાગે છે। તો બીજો ચોર એને ગણતરી કરતો જોઈને કહે છે કે તું ખોટી મહેનત ન કર, કારણ કે આવતીકાલના છાપામાં એના વિશેના સમાચારમાં એ આવી જ જશે કે કેટલા રૂપિયાની ચોરી થઈ છે। તો તારે આ ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે સમાચારપત્રમાં જો કોઈ તમે જોઉં છો સમાચાર છાપામાં, તો એમાં સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે જો કોઈ જગ્યાએ ચોરી થઈ હોય તો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે આ જગ્યાએ આટલા રૂપિયાની ચોરી થઈ છે। તો બીજો ચોર પણ એ જ કહેવા માંગે છે કે જેટલા પણ રૂપિયાની ચોરી થઈ હશે એ આવતીકાલના છાપામાં જાણ થઈ જશે અને આપણે એટલા જ રૂપિયાની ચોરી કરી હશે એટલે આપણે એની ગણતરી કરવાની જરૂર નથી। હવે આપણે જે છેલ્લો રમૂજી ટૂચકો છે, વાર્તા છે, એ વિશે જોવાના છીએ। નંબર 5, વૃદ્ધ શંભુનાથ, મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ। રમાનાથ, ભવતઃ ભાર્યાય સહ ભોજનમ ન કરોતિ વા। શંભુનાથ, તથા કિમપિ નાસ્તિ, મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ, તસ્ય કારણમ અસ્તિ યત આવયો એકા એવ કૃત્રિમ દંતાવલિહ અસ્તિ। હવે અહીંયા બે મિત્રો છે, શંભુનાથ અને રમાનાથ। હવે એ બંને મિત્રો છે, બંને વૃદ્ધ છે અને બંને વચ્ચે વાતચીત થાય છે। હવે આપણે એને શબ્દો દ્વારા સમજીએ। વૃદ્ધ શંભુનાથ, મમ પત્ની, મમ એટલે મારી અને પત્ની એટલે પત્ની, મમ ભોજનસ્ય, મમ ભોજનસ્ય, ભોજનસ્ય એટલે ભોજન, પશ્ચાત, પશ્ચાત એટલે પછી, એવ ભોજનમ કરોતિ, એવ એટલે જ અને ભોજનમ કરોતિ ભોજન કરે છે, કે મારી પત્ની મારા ભોજન કર્યા પછી જ ભોજન કરે છે। આમ પેલો વૃદ્ધ શંભુનાથ એમના મિત્ર રમાનાથને કહે છે। હવે રમાનાથ કહે છે એના મિત્રને, શંભુનાથને કહે છે, ભવતઃ ભાર્યાય સહ ભોજનમ ન કરોતિ વા। હવે અહીંયા શબ્દ છે ભાર્યાય સહ, એટલે પત્ની સાથે। હવે એનો જે મિત્ર છે રમાનાથ, એ એના મિત્ર શંભુનાથને પૂછે છે કે ભવતઃ ભાર્યાય, કે તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા કે, એમ પ્રશ્ન પૂછે છે। હવે શંભુનાથ, તથા કિમપિ નાસ્તિ, મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ। હવે શંભુનાથ જવાબ આપે છે તથા, કિમપિ નાસ્તિ, કે નાસ્તિ અહીં શબ્દ છે નાસ્તિ, હવે એનું સંધિ છોડીએ તો ન વત્તા અસ્તિ એટલે નાસ્તિ, નાસ્તિ એટલે નથી, કે તેવું કંઈ પણ નથી, મમ ભોજનસ્ય પશ્ચાત, કે મારા ભોજન કરી લીધા પછી, કે હું જમ્યો પછી,
सा भोजनम करोति ते भोजन करे छे तस्य कारणम अस्ति के तेनु कारण छे यत यत एटले केम के अथवा तो कारण के आवयो एका एव आवयो आवयो शब्दनो अर्थ थाय छे अमारा बन्नेनु अने एका एटले एकज हवे अहीं जोईए सा भोजनम करोति तस्य कारणम अस्ति यतः आवयो के अमारा बन्नेनु एका एव के एकज कृत्रिम दंतावली कृत्रिम दंतावली नो अर्थ थाय छे दातनु कृत्रिम चोकठू अथवा तो बनावटी दात अस्ति के छे हवे आपणे एनो अनुवाद जोईए वृद्ध शंभुनाथ मारी पत्नी मारा जम्या पछी ज भोजन करे छे रमानाथ शुं तमे पत्नी साथे भोजन नथी करता के शंभुनाथ तेवु कई ज नथी मारा जम्या पछी ते भोजन करे छे तेनु कारण ए छे के केम के अमारा बन्नेनु एकज कृत्रिम दातनु चोकठू छे अवे शंभुनाथ अने रमानाथ बन्ने मित्रों छे अवे बन्ने मित्रों एकबीजा साथे बातचीत करे छे तो एमां शंभुनाथ शुं कहे छे के हूँ ज्यारे जमी लऊं मारा जम्या पछी ज मारा पत्नी भोजन करे छे के पहला हूँ जमी लऊं अने पछी मारा पत्नी भोजन करे छे तो जे एना मित्र छे रमानाथ ते एने पूछे छे के तमे तमारी पत्नी साथे भोजन नथी करता के एम पेला शंभुनाथ ने पूछे छे तो शंभुनाथ जवाब आपे छे के एवू नथी एनू पाछळनू एक कारण छे के पहला हूँ जमू अने पछी मारा जम्या पछी मारा पत्नी जमे छे तो एनू कारण छे कारण के बन्ने व्यक्ति वृद्ध छे अने बन्ने वच्चे एक ज कृत्रिम दातनू चोकठू छे एटले पेलो एक व्यक्ति जमी ले अने त्यार पछी ज बीजू व्यक्ति जमी शके अने बन्ने व्यक्तिओ एक ज दातना जे कृत्रिम बनावटी दात छे एनो उपयोग करे छे एटले ए वारफरती भोजन ग्रहण करे छे। हवे मित्रों अहीं आगळ आपणे हास्ययोग में जे पांच रमूजी वार्ताओ आवी छे टूचकाओ छे ए अहीं आगळ पूरा थाय छे। हवे आना आधारे मित्रों तमने एक प्रवृत्ति आपूँ छूँ एक्टिविटी आपूँ छूँ। आपणे अगाउ एक रमूजी वार्ता आवी छे के घरनो मालिक छे अने कूतरो छे एना घरे कोई मेहमान आवे छे अने कूतरो भसे छे के भसे छे बराबर एने जोईने तो मेहमानना मनमां प्रश्न उपस्थित थाय छे के आ कूतरो करडतो हशे के नहीं। तो मित्रों तमारा माटे एक प्रवृत्ति छे के तमारे एना आधारे एक चित्र दोरवानुं छे। हवे जे घर दोरवानुं छे अने घरना आंगणामां तमे पोते जाते बैठा हो ए खुर्शीमां बैठा हो ए रीते तमारे चित्र दोरवानुं छे अने तमे ज्यां बैठा हो एनी नजीकमां ज एक कूतरानुं चित्र पण दोरवानुं छे अने ए ज्यारे चित्र दोरो त्यारे सामे दरवाजा पासे के गेट पासे तमारो कोई मित्र तमारा घर तरफ आवे छे ए रीतनुं एक चित्र दोरवानुं छे।